નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામના મૂળતત્વમાં પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, જેમાં આપણે સૌથી પહેલા ત્યાગ, લાભ, ત્યાર પછી પુનઃમૂલ્યાંકન થાય એટલે કે મિલકતોની આકારણી નવી કિંમત કરે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે બનાવવાનું, એની આમદ ખાતાનો નફો કઈ રીતે શોધવો, ખોટ કઈ રીતે શોધવી, એ બધું આપણે આગળના વિડીયોમાં જે કઈ નફો કરેલો છે એની વહેંચણી કઈ રીતે કરવી, તો આ સાઈડની અનુમાન છે એ નફાની અનુમાન છે, એટલે કે નફામાંથી જે કઈ ભંડોળ ભેગું કર્યું હોય એનો લાભ અનેક વર્ષો સુધી આપણને મળે એને કહેવાય
ચાલે, ઘણાને તો જૂની એની એડ જ બનાવવાનું એટલું મહત્વ હોય કે એટલી સારી હોય કે લોકો જૂની એડવર્ટાઇઝ પસંદ કરતા હોય. તો આ જાહેરાત ઝુંબેશ થતી એટલે કે એક જ વખત એડવર્ટાઇઝ થઈ જાય ત્યારબાદ એ લોકો જાહેરાત જોઈ અને એમાંથી વસ્તુ લેવા માટે પ્રેરાય છે. એટલે કે ખર્ચ એકવાર થાય, એક વખત જાહેરાત થઈ જાય તો તમારી પ્રોડક્ટ છે એ એના વેચાણમાં ઓટોમેટિકલી વધારો થાય છે. ત્યાર પછી સંશોધન વિકાસ ખર્ચ. તમે તમારો કોઈ પણ એક પ્રોડક્ટ છે એની અંદર તમે સંશોધન કરાવો, એટલે કે તમારી પ્રોડક્ટમાં આગળ તમે કઈ રીતે વધો એના માટે તમે સંશોધન વિકાસ, કારણ કે દરેક અત્યારે બધા હરીફાઈમાં છે. તો લોકો પોતાના ધંધામાં એ રીતે સંશોધન કરશે કે બીજી પ્રોડક્ટ કરતા મારી પ્રોડક્ટ છે આગળ વધે. એટલે આ બધા ખર્ચ છે કેવા છે, પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. આ બાબતમાં કઈ નહીં, તમે જુઓ તો આ પૂછાય છે 3 માર્ક બરોબર. આપણા માટે